અને એ જગત જનની મા જગદંબાની આરાધના, ઉદયમાન સવિતા દેવતાનું ધ્યાન કરીએ અને સવારના સમયમાં જ્યારે મંત્ર કરીએ છીએ ને, ઓમ ભૂર ભુવઃ અને શ્વઃ, ગુરુદેવ બતાવે કે બેટા મંત્ર તો બધાય કરે છે પણ કેવી રીતે? યંત્રવત. આપણને લાભ નથી થતો મંત્રનો, એનું એકમાત્ર કારણ છે કે જેવી રીતે આપણે પેલી સર્કિટ લાવીએ છીએ ને મંત્રની, અને ઘરમાં પેલી પ્લગમાં કે સેલથી ચાલુ કરી દઈએ એટલે મંત્રની સર્કિટ વાગ્યા કરે, એને આખો દિવસ વગાડ્યું હોય તો આખો દિવસ વાગ્યા કરે, પણ યંત્ર બદલાયું એવું ને એવું જ છે. તો ગુરુદેવ કહે કે બેટા મંત્ર યંત્રવત ન થાય. કદાચ બહુ ઉતાવળ છે ને તો એક માળા ઓછી થાય તો ચાલે, પણ મંત્ર ભાવપૂર્ણ થાય. ઓમ ભૂર ભુવ અને શ્વઃ એ પૃથ્વી, સ્વર્ગ અને પાતાળ એ ત્રણેય લોકને પ્રકાશિત કરનાર હે સવિતા દેવતા. ત્રણ લોક છે. અત્યારે તો આપણને એક સૂર્ય દેખાય છે, પણ આ અત્યારનું આપણને એક બ્રહ્માંડ ખબર છે, પણ આવા તો અનેકો બ્રહ્માંડ છે. અને સૂર્યની વાત નથી, સવિતા, સવિતા દેવતા. એ સવિતા દેવતાના તેજને આપણે ધારણ કરીએ, તત્સવિતુર્વરેણ્યા, એ તે તેજને હું ધારણ કરું છું. ભર્ગો, ભર્ગના બે અર્થ છે. અહીંયા કદાચ સ્વામિનારાયણ ધર્મને કોઈ અનુસરનાર વ્યક્તિ હોય તેમને ખબર હશે કે સ્વામિનારાયણે ભગવાનના જે નીલકંઠ વરણી થઈ ગયા, નીલકંઠ વરણી જ્યારે ઘરની બહાર નીકળ્યા છે ને તપ સાધના માટે, ત્યારે સૌથી પ્રથમ પોતાના તપની શરૂઆત ગાયત્રી મહામંત્રથી કરી છે. આજે કોઈ પણ ધર્મને ઉઠાવી લો, કોઈ પણ ધર્મ ગ્રંથને ઉઠાવી લો, કોઈ પણ મહાન વ્યક્તિના વ્યક્તિત્વને ઉઠાવી લો, એમના ચરિત્રને ઉઠાવી લો, એમને પોતાની સાધનાની શરૂઆત ગાયત્રી મંત્રથી કરી છે. વેદોક્ત મંત્ર છે. ભર્ગના બે અર્ધ અને નીલકંઠ વર્ણીએ ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરતા કરતા ભર્ગ તેજને ધારણ કર્યું. ભર્ગ એટલે કે બાળી નાખવું, ભૂંજી નાખવું. સેને બાળી નાખવું? તો કે આપણા જે આગળના જન્મ જન્માંતરના જેટલા પણ પાપ, તાપ, કષાય, કલમઝ, આધિ, વ્યાધિ, ઉપાધિ, ઈર્ષા, દ્વેષ જેટલું પણ ભર્યું છે ને, એ બધાને તું હવે બાળી દે. બાકી થાય છે કેવું? ખૂબ સરસ કામ કરતા હોય પણ આગળના જન્મનું જે પડ્યું છે ને એને કારણે ક્યારેક એવું થાય કે મૂકી દઈએ, નથી કરવું, વહેલા ઉઠવાનો સંકલ્પ લીધો છે, ચાલશે હવે નથી ઉઠવું, હે, દરરોજ સ્વાધ્યાયમાં જવાનો સંકલ્પ લીધો છે, આજથી હવે અહીંયા બેઠા છે ને આપણે સંકલ્પ લઈને જઈશું કે આપણે ગુરુવારનું અહીંયા બહેનોનું મંડળ ચાલે છે, કદાચ 4-5 સમય છે, જો હું ભૂલી ગઈ હોય તો પૂછી લેજો આપણા મીના માસીને એમને. સંકલ્પ કરજો કે હવે દર ગુરુવારે આવવું એટલે આવવાનું જ. પછી તમે એવું કહો કે અમારા ઘરે ગેસ્ટ આવી ગયા, મહેમાન આવી ગયા તો એમને સાથે લઈ આવવાના, તમે ચાલો. અને એ સંકલ્પની સાથે ચાલીએ. અને ભર્ગના એ અર્થને બતાવ્યું કે બાળી નાખે આપણા જન્મ જન્માંતરના જેટલા પણ કષાય કર્મસ છે ને એને દૂર કરે. બીજો ભર્ગનો અર્થ છે કે પરમ કૃપાળુ પરમાત્માની એ ભર્ગ શક્તિને આપણા ભીતરની અંદર ધારણ કરવાની. સવારના સમયે જ્યારે માની પાસે બેઠા હોય ને, ગુરુદેવ પાસે બેઠા હોય ને, ગાયત્રી મંત્ર કરતા હોય ને, ત્યારે ભાવના કરીએ કે આપણે ભરાઈ ગયા છીએ. સેનાથી? તો કે ભગવાનની શક્તિથી. દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હે નાદ, અમારા સૌની બુદ્ધિને હવે તું સન્માર્ગ તરફ લઈ જા. ક્યાંક અમે ભટકી જઈએ ને તો એને સાચા રસ્તે લઈ જાય. અને આ ભાવથી જો ગાયત્રી મહામંત્રનું સ્મરણ થાય ને તો ચોક્કસ થોડાક સમયની અંદર એનું પરિવર્તન દેખાવા લાગે. અને એટલે જ ગાયત્રી મહામંત્રની ગાથા તો આપણા વેદો અને પુરાણોએ પણ ગાય છે. એ મહામંત્ર શું કરે છે? તો કે આપણા પાપ, તાપ, કષાય, કલમસ જે પણ છે ને એ બધાને હરી લઈ અને આપણું જીવન
ખૂબ સુંદર બનાવી દે છે, ખૂબ સુખી બનાવે છે. અને એટલે વેદોએ પણ ગાથા ગાઈ છે.